અને આપ જોઈ રહ્યા છો આપણો ગુજરાત સમાચાર. વિગતવાર વાત કરીએ તો માંગરોળ ગામ ખાતે આવેલું જલેબી હનુમાન મંદિર છેલ્લા થોડા સમયમાં જ ખૂબ લોકપ્રિય થઈ ગયું છે. એમ તો આ મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આ મંદિર લાઇમલાઇટમાં આવ્યું છે. દિવસે દિવસે ભક્તોની મંદિર પ્રત્યે આસ્થામાં વધારો થઈ રહ્યો છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, જેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોની સગવડ માટે મંદિર જવાના રસ્તા પર પતરાનો શેડ ઉભો કરવામાં આવ્યો છે, જેથી વરસાદ અને તાપ તડકાથી બચી શકાય. જોકે ગામના જ કેટલાક લોકો દ્વારા આ પતરાના શેડને લઈ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી અને ફરિયાદમાં જલેબી હનુમાન મંદિર અને હનુમાનજી વિશે ખરાબ શબ્દોનું લખાણ કરવામાં આવ્યું અને માત્ર પથ્થર હોવાનું અને લોકો મંદિર આવીને ટાઈમ બગાડતા હોવાનું લખવામાં આવ્યું, જેને લઈ આસ્થા ધરાવતા લોકો દ્વારા વિરોધમાં આજરોજ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની આગેવાની સુમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠકે લીધી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ મામલતદાર કચેરી આવેદન પત્ર આપ્યું હતું, તેમજ આ વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવાને પણ આવેદન આપી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. માંગરોળ મુકામે પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જે વર્ષોથી આ વિસ્તારના દક્ષિણ ગુજરાતના સનાતન ધર્મપ્રેમીઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જે પ્રકારે ભક્તજનોનો 20-25 હજાર 24 કલાકમાં દર શનિવારે દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને ત્યાં ધાર્મિક પ્રવૃત્તિ સુમેળભર્યા વાતાવરણમાં ચાલે છે અને 7 હજાર ભક્તજનો ત્યાં મહાપ્રસાદી ભંડારના રૂપમાં લઈને દર શનિવારે જાય છે. આવું યાત્રાધામ બનતા એનું વિશાળ ફલક થતા ભક્તજનો માટે અમારા ખેતરમાં એક ફોલ્ડિંગ શેડ ઉભો કર્યો. ફોલ્ડિંગ શેડમાં આ લોકો જમે બેસીને ચોમાસું હોય કે ઉનાળો હોય એના માટે સુવિધા માટે ફોલ્ડિંગ શેડ ઉભો કર્યો. તો આ ધર્મેશ બારોટ નામના વ્યક્તિ જે વર્ષોથી આરટીઆઈ લોકો વિરુદ્ધ ખોટી આરટીઆઈ કરવી અને પછી સેટિંગ કરવું આ એનો ધંધો થઈ ગયેલો છે, એટલે એને આરટીઆઈ કરી કે ખેતીની જમીનમાં બિન ખેતીનું કૃત્ય છે. પછી મામલતદાર શ્રીનેથી આ સર્કલ પાસે એને જવાબમાં લખાયું કે આ તો પથ્થર છે, જતીન છે, લોકો સમય બગાડે છે. તો આ તરફ મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટથી. દેશમાં અવારનવાર કોઈ ને કોઈ ધાર્મિક સ્થળે મોટા મોલ, બજારો, રેલવે સ્ટેશન હોય કે પછી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ કોઈ ને કોઈ રીતે મળતી રહે છે, ત્યારે રાજકોટમાં હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું હતું. રાજકોટની 5-સ્ટાર હોટલો સહિત 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો મેલ મળતા હોટલ સંચાલકોના શ્વાસ પણ ઉપર ચડી ગયા હતા. ત્યારે દિવાળી તહેવાર વચ્ચે આ પ્રકારની ધમકીનો ઈમેલ આવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને જે 10 હોટેલને ધમકી મળી એ સિવાયની હોટેલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજ દોપહેર કે સમય રાજકોટ મેં કુછ એસી ઘટના હોઈ જિસકી વજહ સે રાજકોટ કી પૂરી પોલીસ ફોર્સ થી વો કામ પે લગ ગઈ થી. આપ મેરે પીછે દ્રશ્ય દેખ સકતે હૈ, રાજકોટ મેં આજ 10 હોટેલ કો બોમ્બ સે ઉડા દેને કી ધમકી મિલી થી. જો કે હાલાકી વો ધમકી હૈ વો મેલ કે મારફત મિલી થી. રાજકોટ કી જો નામાંકિત હોટલ હૈ, જો ઇમ્પિરિયલ હોટલ હૈ, જો કાવેરી હોટલ હૈ, જ્યોતિ હોટલ હૈ, ઓર બાબા હોટલ સહિત 10 હોટલો કો એ બોમ્બ સે ઉડા દેને કી ધમકી મિલી થી, જિસકે તહેત રાજકોટ પોલીસ હરકત મેં આ ગઈ થી ઓર તત્કાલ પોલીસ ને કામગીરી શરૂ કરી દી થી. ઓર જિસકે ચલતે રાજકોટ પોલીસ ને બોમ્બ સ્કોડ હૈ ઓર ડોમ સ્કોડ સહિત કી જો ટીમે હૈ વો કાર્યરત કી થી. ઓર રાજકોટ કી જો હોટલો કો જિસ હોટલ કો ધમકી મિલી થી ઉડા દેને કી વહાં કાર્યવાહી શરૂ કી થી. જૈસે અભી રાજકોટ કી જો જ્યોતિ હોટલ હૈ વહાં ભી કાર્યવાહી શરૂ હૈ, ઇસ હોટલ કો ભી બોમ્બ સે ઉડા
रहने की धमकी मिली थी, जिसकी वजह से राजकोट की जो सारी पुलिस फोर्स थी वो काम पर जुड़ गई थी और पुलिस ने यहाँ पर जो कर्मचारी है उन सबको पूछताछ के लिए लिया था। तभी हमारे साथ यहाँ के जो PI है वो जुड़ गए, हम PI से बात करेंगे। जिससे क्या कहेंगे, अभी राजकोट के 10 होटल को बम को बम से उड़ाने की धमकी मिली थी। हाँ, टोटल राजकोट सिटी में से टोटल 10 होटल को बम से उड़ाने की धमकी मिली। हमारे ए डिवीजन पुलिस स्टेशन विसार में टोटल 3 होटल है। 3 होटल के अंदर हम लोगों ने अभी चेकिंग फ्रिस्किंग और BDDS की जो टीम है वो भी आ गई है और अभी चेकिंग चालू है। जिसे क्या कहे कि किन से किस मेल ID के ऊपर से ये मेल आया था, वो कहाँ गए, वो नाम क्या है उसका काफी सारी 10 होटलों को उड़ाने की धमकी मिली। इस विस्तार में कितनी होटल आ रही है? हमारे ए डिवीजन विस्तार में टोटल 3 होटल है। 3 होटल है उसके अंदर पुलिस ने किस तरह से कार्यवाही शुरू की? अभी टोटल 2 होटल में चेकिंग फ्रिस्किंग हो गए, कोई शंकास्पद चीज वस्तु या तो कोई व्यक्ति ऐसा कुछ मिला नहीं, और अभी ये 3री होटल है, अभी चेकिंग करने की कार्यवाही चालू है। धन्यवाद। राजकोट ए डिवीजन पुलिस स्टेशन के थाने के PI जो RG बारोटी का साफ तौर पर कहना था कि अभी जो मेल मिला था उस वजह से जो यहाँ के कर्मचारी है उन सब की तपास की जाएगी, साथ ही में यहाँ के जो स्थानीय लोग हैं उनको भी पूछताछ की जाएगी और इस मेल किसने भेजा था उसकी जड़ तक जाकर ये कार्यवाही समाप्त करेगी। कैमरामैन चिंतन व्यास के साथ प्रतीक निम्बाणी, इंडिया न्यूज। तो हमारे साथ विगतवार बात करता साथ जोड़ायेला छे राजकोट थी પ્રતિકભાઈ લિંબાડી। तो પ્રતિકભાઈ જોડે આપણે વાત કરીશું। પ્રતિકભાઈ, રાજકોટ ની જે હોટેલ માં બોમ્બ મળ્યા ની ધમકી મળી છે તે કોણે આપી છે? આજે બપોરના 12 વાગ્યે નિકે ઇન નામના એક વ્યક્તિ યુઝર્સ દ્વારા રાજકોટ ની 10 હોટલ ને બોમ્બ થી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। જ્યારે આ મેલ જે છે હોટલો ને આવતા હોટલ સંચાલક માલિકો દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવી હતી। ત્યારે રાજકોટ જે પોલીસ છે તે દિવાળીનો તહેવાર છે ત્યારે કામે લાગી હતી, એક્શન બોર્ડમાં જોવા મળતી, અને જે રાજકોટની જે નામાંકિત હોટલ છે, ઇમ્પિરિયલ હોટલ છે, ફાબા હોટલ છે, તે હોટલોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। સાથે બોમ્બ સ્કોડ અને જે નોક સ્કોડ છે તેને પણ સાથે રાખવામાં આવ્યા હતા, અને આ જે હોટલો છે તેને તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે હાલ આ મેલ ID એક મેકે ઇન નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યું છે, તેનું યુઝર ID છે, પણ હાલ તે વ્યક્તિ કોણ છે તેની સમજ નથી આવ્યું અને પોલીસ આની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી રહી છે। આ હોટલમાં જે બોમ્બ છે તેવી ધમકી મળી છે કોના દ્વારા આપવામાં આવી છે તેની કોઈક માહિતી સામે આવી છે? મિકે ઇન નામના એક વ્યક્તિ દ્વારા એક છે તે યુઝર ID માંથી આ મેલ મોકલવામાં આવ્યો હતો, પણ હાલ આ વ્યક્તિ કોણ છે તેની હવે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે, કારણ કે આ વ્યક્તિ કોણ છે તેની હજી કોઈને હજી સુધી કોઈને ખબર નથી પડી। જે સાયબર પોલીસ છે તે આ મેલ ક્યાં ID મારફત આવ્યો છે, કેટલા હોટલ માંથી આવ્યો છે, કોણ યુઝર્સ કરે છે તેની હજી કોઈ સાયબર ક્રાઇમ છે તપાસ કરી રહી છે। હજી હાલ આ સુધી મામલે સામે કોઈ આવ્યું નથી, કે પોલીસ નું કોઈ નિવેદન નથી આવ્યું કે આ ક્યાંથી મેલ આવ્યો હતો, કોને કોણ હજી બીજા કોઈ જણાને મેલ ગયો છે, કારણ કે 10 હોટલ ને જે રાજકોટ ની જે મેલ આવ્યો છે અને તેમાં એમ લખ્યું હતું કે તમારી હોટલમાં અમે અલગ અલગ જગ્યાએ બોમ્બ રાખ્યા છે જે આપને 45 વાગે ફૂટશે અને તમે તમારા જે હોટલના જે લોકો હોય તેને સલામત સ્થળે ખસેડી દો, એવો એક મેલ આવ્યો હતો, જેને લઈ હોટલ સંચાલક દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ એક્શન મોડમાં આવી ત્વરિત પગલા લઈ જે હોટલો છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો અત્યારે કોઈ હાલ પોલીસ કમિશનર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે નહીં? હાલ તો અત્યારે પોલીસ કમિશનર તે બધા છે તેના દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, પણ જે પોલીસના ઉચ્ચ અધિકારીનો જે કાફલો છે તે રાજકોટ સહિતની જેટલી હોટલો છે તેમાં અત્યારે તપાસ શરૂ કરી છે। અત્યાર સુધીમાં 10 જેટલી હોટલ જે મેલ આવ્યો હતો એ હોટલમાં તપાસ શરૂ થઈ, સાથે જે તે વિસ્તારમાં જેટલી હોટલો આવતી હોય છે ત્યાં પણ અત્યારે પોલીસે ડોક્સકોટ ખાતે અને બોસકોટ સાથે અત્યારે તપાસ કરી રહી છે। જી, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રતિકભાઈ। સમાચારમાં આગળ વાત કરીએ, બક્સરા શહેરની, કે બક્સરા નગરપાલિકાના સફાઈ કામદારોના પગાર ન ચૂકવાતા સફાઈ કામદારો નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને હડતાલ પર ઉતરી ગયા છે। સફાઈ કામગીરી બંધ કરવામાં આવી છે, બક્સરા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે। ત્યારે હાલ સફાઈ કામદારોએ તારીખ 21 ઓક્ટોબરના રોજ બાકી રહેલા પગારની ચૂકવણી કરવા રજૂઆત કરી હતી કે જો પગાર નહીં ચૂકવણી કરવામાં આવે તો અમે 26 ઓક્ટોબરના રોજ
સફાઈ કામગીરી બંધ કરી હડતાલ પર ઉતરી ગયા હતા. સફાઈ કામદારના પ્રમુખ હસમુખભાઈ કુંભારની આગેવાની હેઠળ સફાઈ કામદારો બક્સરા નગરપાલિકા સામે હડતાલ પર ઉતર્યા છે. બક્સરા નગરપાલિકાના જે તમામ અમારા સફાઈ કર્મચારીઓ છે તે તેમની માંગને લઈને આજથી સફાઈ બંધ કરીને આજે ઉપવાસ સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને 19/6/2024 રોજ જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એનું સમાધાન પત્ર અમારી પાસે છે. એ પત્રમાંથી જે અમારા મુખ્ય મુદ્દાઓ હતા તે હલ કરવામાં નથી આવ્યા, તો તેના કારણે આજે આ નગરપાલિકાની નીતિ જો જોવા જાવી તો નાનામાં નાના સફાઈ કામદારનું શોષણ કરવું, માત્ર ને માત્ર લોલીપોપ આપવા, આવી નીતિ સામે અમે વિરોધ કરીને આજે અમે વિરોધ પ્રદર્શન પણ કરીશું. અને બે દિવસમાં જવાબ નહીં આપે તો જે અત્યારે પીએમ સાહેબનો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં પણ અમે વિરોધ કરવા પહોંચવાના છીએ. આવી તમામ પ્રકારની અમે આ સરકારને ખાતરી આપી છે આપના મીડિયાના મારફત કે ખાસ કરીને જે સરકારશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યા હોય કે લોકોને પૂરતું વેતન આપવું, લોકોને બોનસ આપવું, આવી દરેક નોંધ પરિપત્ર થતા હોય તો તે પરિપત્રનું બગસરા નગરપાલિકા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોય તેવું આપ શ્રી જોઈ રહ્યા છો, તો ખાસ કરીને અમારા જે પ્રશ્નો છે તેને હલ કરવામાં નહીં આવે તો અમે દિન પ્રતિદિન અલગ અલગ ઉગ્ર કાર્યક્રમો આપશું. આજરોજ આના ધારાસભ્ય છે કાકડિયા સાહેબ, એમને પણ એવું કીધું હતું કે 11 વાગ્યા કર્મચારીઓ હાજર રહીજો, તમારી સીઓ સાહેબ સાથે વાતચીત થઈ જાય. પણ 11 વાગ્યાના અમારા કર્મચારી બેઠા છે, હજી સુધી અધિકારી કે પદાધિકારી કોઈ પ્રકારની નોંધ લીધી નથી અમારા કામદારોની. હવે પછી અમે તમામ કર્મચારીઓ સાથે મિટિંગ કરીને ઉગ્ર કાર્યક્રમો આપશું. આજે મારું નામ લલિતા ટીમાણીયા, મહિલા પ્રદેશ પ્રમુખ. બગસરા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓને પગાર નથી ચૂકવવામાં આવતું કે પૂરતું વેતન નથી આપતા. અત્યારે એ લોકોને પગાર નથી થયો, બોનસ નથી આપવામાં આવતું, પણ છતાં આ નગરપાલિકાને જરીકે ચિંતા નથી આ સફાઈ કર્મચારીની. એટલા માટે મારું એમ કહેવાનું છે કે છતાંય જો આજ પગાર ન ચૂકવે કે ન આ લોકો નિર્ણય કરે કે આ જો પગાર નથી ચૂકવતા કે નથી બોનસ ચૂકવવામાં નહીં આવે તો આ લોકો આજે ઉગ્ર આંદોલન એ લોકોની ફરજ પડશે. હાલ સફાઈ કામદારને હું પહેલાં મારો પરિચય હું આપું. હું બગસરા બાલમિકી સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ જયરામભાઈ કુંભાર અને સફાઈ કામદાર અગ્રણી. અમારા પ્રશ્નોનો સહાય બી માટે ભેગા કરવામાં આવ્યા છે. સરકારશ્રીએ 7000 બોનસ બહાર પાડ્યું છે, બોનસ ચૂકવવામાં નથી આવતું. એડવાન્સ પગાર આપવો, એ એડવાન્સ પગાર નથી આપતા. અમારા અગાઉના 2 મહિનાના પગાર પેન્ડિંગ છે, એ પેન્ડિંગ પગાર પણ આપવામાં આવ્યા નથી. એટલે અમારે દિવાળી જેવા તહેવારને અમારા છોકરાઓનું કાંઈ લેવું દેવું હોય, કપડાં લતા લેવાય, અમારે દિવાળી એવું ઉજવવી કે હોળી ઉજવવી, આ કાંઈ નક્કી થતું નથી. અને અહીંના અધિકારીઓ પદાધિકારીઓ કોઈ પણ જેવી સાહેબ ધારાસભ્ય છે જ્યારે વાતચીત થાય એ કે તમે જાજો 11 વાગ્યા તમારી ત્યાં રૂબ મુલાકાત થાય, તો અમારા ચીફ ઓફિસર નવા આવ્યા છે પણ એનો હજી કોઈ મુલાકાત નથી થઈ. એ અત્યારે અમને એવા લોલીપોપ, હું અત્યારે લાઠી પીએમ સાહેબના કાર્યક્રમમાં વધશું. તમે આજનો કાર્યક્રમ મુલતવો, અમે આજનો કાર્યક્રમ કોઈ મુલતવી નથી રાખવાના. અને અમારા શ્રી જીતુભાઈ બારેયા ઓલ ગુજરાતના અધ્યક્ષ અહીંયા જે પધાર્યા છે, અમે એની આગેવાની હેઠળ અને ગામમાંથી રેલી કાઢશું અને થાળી વગાડીને એનાથી વિરોધ પ્રદર્શન કરશું. આ બાબતો જો આમાં નિર્ણય નહીં આવે તો છતાંય અમરેલી હાઈવે રોડ બ્લોક પણ કરવામાં આવશે. તો વાત કરીએ અરવલ્લી જિલ્લાના મોડાસાની. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 105 વર્ષથી અવિરત શિક્ષણ પ્રદાન કરતી શ્રી કે એન શાહ મોડાસા હાઈસ્કૂલમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરી ગૌરવ પુરસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, અતિથિ વિશેષ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ તથા સમારંભ અધ્યક્ષ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ તેમજ મોડાસા કેળવણી મંડળના હોદ્દેદારો, શાળા પરિવાર, વાલીગણની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 9-12ના પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હની એસ શાહ અને ચિરાગ એસ રહેવર, કે જેમણે સીએ ની પદવી પ્રાપ્ત કરી છે, તે બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ભગિની સંસ્થાના આચાર્ય ડોક્ટર આરસી મહેતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસા કેળવણી મંડળ સંચાલિત કે એન શાહ
હાઈસ્કૂલમાં ગૌરવશાળી પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરવશાળી પુરસ્કારમાં દીકરીઓએ પણ ખૂબ સરસ રીતે શિક્ષણ મેળવી અને ગૌરવશાળી પુરસ્કાર મેળવી, સાથે સાથે દીકરાઓએ પણ સારો અભ્યાસ કરીને એમણે પણ પુરસ્કારો મેળવ્યા છે. ગૌરવશાળી પુરસ્કાર લેનાર સૌ તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. આ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, એમના સભ્યશ્રીઓ, સૌ આચાર્યશ્રીઓ અને શિક્ષકો, ગુરુજીઓ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે એમણે આવા સુંદર બાળકોને શિક્ષણ આપીને દરેક ક્ષેત્રમાં આગળ વધે એ રીતના પ્રયત્નો કર્યા છે. આ સંસ્થાનું વાતાવરણ પણ ખૂબ શૈક્ષણિક અને સુંદર છે. તમામ સંસ્થાનો, એમના આયોજકોનો, આ કાર્યક્રમના આયોજન કરનાર સૌનો, તમામનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. સાથે આવનાર સમયમાં વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે અને સારું શિક્ષણ મેળવી સંસ્થાનું, ગામનું, માતા પિતાનું અને રાજ્યનું નામ રોશન કરે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ છે. તો રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે મહાનગરપાલિકામાં આધાર કાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે શહેરી વિસ્તાર માટે જૂની કલેક્ટર કચેરીમાં શરૂ કરવામાં આવેલી એક કીટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ તકે પ્રાપ્ત વિગત અનુસાર 2 મહિના પહેલા નાના બાળકો અને તેના પિતાની કરવામાં આવેલી એન્ટ્રીઓમાં અનેક અરજી મિસમેચ થઈ હતી. ગત મહિને આવી અરજીનો આંકડો મહાનગરપાલિકા વિસ્તારનો 4,129 હોવાના કારણે એક સાથે 18 ઓપરેટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રાજકોટની જે જૂની કલેક્ટર કચેરી છે તેમાં આવેલી મામલતદાર કચેરીમાં 6 મહિના પહેલા જ આધાર કાર્ડની એક કીટ મૂકવામાં આવી હતી, તેને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલી કડક નિર્ણયને લઈ આધાર કાર્ડ કેન્દ્રમાં કામ કરતા 18 જેટલા કર્મચારીઓ અચાનક છૂટા કરી દેવાતા અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છવાયો હતો, જેથી કેટલાક કર્મચારી રજા પર ઉતરી ગયા હતા. જેને લઈ આજે સવારના 7 વાગ્યાથી જ રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી હતી અને સરકારી કામમાં ઉપયોગી આધાર કાર્ડની સેવામાં વિલંબ થતા અરજદારનો ને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે હાલ રાજકોટની પ્રજા આધાર કાર્ડની કામગીરીને લઈ હેરાન પરેશાન જોવા મળી હતી. રાજકોટ મહાનગરપાલિકા કચેરીના આધાર કાર્ડ કેન્દ્રના કર્મચારીઓની દિવાળી જ્યારે બગડી હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે આજે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલ આધાર સેન્ટરમાં 18 જેટલા જે કર્મચારીઓ છે તેને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. કારણ કે જે કર્મચારીઓ હતા તેમના દ્વારા જે આધાર કાર્ડ કરાવવા માટે લોકો આવેલા હતા તેમના જે ફોર્મ સબમિટ કરવામાં આવતા તે કોઈ તેમાં કોઈ ટેકનિકલ કારણને હિસાબે આ જે ફોર્મ છે તે રિજેક્ટ થયા હતા, જેની અવારનવાર ફરિયાદો થઈ રહી હતી. જેને લઈ આજે 18 જેટલા કર્મચારીઓ છે જે આધાર કાર્ડ કેન્દ્રના તેને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે લોકોને આ બાબતે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી આ જે લોકો છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આવી ગયા છે. પણ આ જે આધાર કાર્ડમાં 18 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરતા ક્યાંક લોકોને પણ તકલીફ પડી રહી છે. ત્યારે આપણી સાથે એક આધાર કાર્ડ કાઢવા આવેલા બિનસે મિત્રો, શું કહેશો, આધાર કાર્ડ કાઢવા આવ્યા છો, કેવી તકલીફ પડે છે? સવારના 7:30 વાગ્યાના આવીને લાઈનમાં બેઠા છે, વારો નથી આવતો. એકલા 18 કર્મચારીઓના જે છૂટા કરી દીધા છે, પણ એવું કે છે કે ટેકનિકલ કારણ, પણ હકીકત શું, સાચું કારણ શું છે તે સામે નથી આવ્યું. ટેકનિકલ કારણમાં જે ફોર્મ ભર્યા છે તેના હિસાબે જે ફરિયાદ આવતી તેના હિસાબે લોકોને સસ્પેન્ડ કર્યા, શું કહેશો? ફોર્મ રિજેક્ટ થાય તો એ બરાબર જ છે. આ તહેવારનો સમય છે ત્યારે એકી સાથે 18 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેવા, કે એક નિર્ણય સારો છે કે ખરાબ છે? એક જોતા તો ખરાબ કહેવાય, કેમ કે અત્યારે જે આધાર કાર્ડ કાઢવામાં છે એમાં પ્રોબ્લેમ થાય છે, લોકોને મુશ્કેલી થાય છે વધારે. તમે સવારથી આવ્યા છો, શું કીધું, કેવી અત્યારે તકલીફ પડી રહી છે? સવારના ઘરેથી 7:30 વાગ્યાના નીકળીને 7:30 વાગ્યાના આવીને લાઈનમાં ઉભ્યા છે, પણ વારો નથી આવતો. ને આધાર કાર્ડનું અપડેટમાં ક્યારેક રિજેક્ટ પણ થઈ જાય છે, 2 વાર રિજેક્ટ થઈ જઈ શકે. હજી પેલા જેવી તકલીફ હજી પડે છે જે રિજેક્ટ થવાની હતી? હજી પડે છે તકલીફ. એટલી આધાર કાર્ડ જ્યારે કઢાવવા આવે છે ત્યારે કે થઈ જાય છે, પછી જ્યારે પાછો જવાબ માંગવા આવે છે ત્યારે એ રિજેક્ટ થઈ ગયું, ફોર્મ નથી થયું, પાછો બીજી દાણ ભરવાનું થાય છે, તો 2 વાર રિજેક્ટ થયેલા છે ફોર્મ. તો આધાર કાર્ડ કઢાવવા આવેલા રાજકોટના લોકો જેમનું કહેવું છે કે સવારથી 7:30 વાગ્યાના લાઈનમાં બેઠા છે, આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. આધાર કાર્ડ કઢાવવા આવ્યા છો, શું કહેશો,
દિવાળી બગડી હોય સાથે કામગીરી પણ ખોરવાયું નથી લાગતું તમને? કામગીરી ખોરવાઈ ગઈ, 18 લોકોને સસ્પેન્ડ કરે, માણસોને તકલીફ તો પડે ને. તમે શું માનો છો, આ નિર્ણય મનપાએ લીધો એ સારો લીધો છે ખરાબ લીધો છે? નિર્ણય ઓમ એક તરફ સારો કે કામ બરોબર ન થતો સસ્પેન્ડ કરવા જોઈએ, પણ આવી રીતે પબ્લિક હેરાન પણ ન થવું જોઈએ ને, મનપાને એ ધ્યાન રાખવું જોઈએ. આતા છોટના લોકો જેમનું કહેવું છે કે જે મનપા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 18 જેટલા કર્મચારીઓને કામગીરીમાં દખા જે ફોર્મ રિજેક્ટ થવાના કારણે જે ફરિયાદ હોતી તેના હિસાબે જે સસ્પેન્ડ કરવામાં આવે છે, પણ સામે મનપાએ બીજી તૈયારી રાખી, બીજા લોકોને તૈયાર રાખો જેથી કરી લોકોને કોઈ પરેશાની ના થાય. કેમેરામેન ચંદન નિરાશ સાથે પ્રતિક નિર્માણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, જેથી જે રીતે દેશનો વિકાસ થાય છે તે રીતે વાવ વિધાનસભા વિસ્તારનો પણ વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવવા અપીલ કરી હતી. જ્યારે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠક પર વધુ મત મળ્યા હતા તે જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મત આપી સ્વરૂપજી ઠાકોરને વિજય બનાવો તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવતા કેટલાક ભાજપના આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ તે બાબતે સંગઠન દ્વારા આગામી દિવસોમાં નારાજ થયેલા પણ આગેવાનોને સમજાવી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા કામે લાગી જશે તેવું જણાવ્યું હતું. આજે ખૂબ આનંદની વાત છે કે આટલી મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો આવ્યા છે. સૌને વાવની બેઠકની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી શું કહે છે જાણવાની તાલાવેલી છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે વિકાસની રાજનીતિ અને વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી વોટ માગી અને આ ચૂંટણીમાં કામ કરવાની છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એના બધા જ આગેવાનો એ વિકાસના આધારે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઘણા સમયથી વિકાસના ફળો નીચે સુધી પહોંચાડવામાં એ વિસ્તારમાં તકલીફ પડી છે. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.